મારા મિત્રોને નમસ્કાર. આજે સરકારે હોલમાર્કિંગ DIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે સંસ્થા છે એના દ્વારા હોલમાર્કિંગ કમ્પલસરી કરવા આવ્યું છે આખા દેશમાં. બહુ સારી વાત છે. હોલમાર્કિંગથી સરકારે એક સારું કામ કર્યું છે, એનાથી ટ્રાન્સપરન્સી આવશે. અને હવે જે લોકો સોનું વેચતા હતા, પ્યોર બુલિયન વેચતા હતા, લોકોને એમ એવું હતું હિન્દુસ્તાનના 125 કરોડ લોકો છે, અલગ અલગ ટાઈપના લોકો છે, કોઈ દાગીના પહેરવા માટે લેતા હતા તો કોઈ સોનું ઇન્વેસ્ટમેન્ટ માટે લેતા હતા. પણ હવે એવું નહીં થાય. સરકારે BIS ની જે નીતિઓ ધારણ લાગુ કરી છે જેમાં તમારે હોલમાર્કિંગ જે 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ એ 3 પ્યોરિટી એ લોકોએ ડિક્લેર કરેલી. પણ કાલે એક સંસ્થા આદરણીય પિયુષ ગોયલજી જે આના મિનિસ્ટર છે એમને એક કાલે મિટિંગ રાખેલી દિલ્હીમાં, અને મિટિંગના અંતર્ગત બધા જ્વેલર્સોને, આખા હિન્દુસ્તાનના જ્વેલર્સોને ભેગા કરી અને એમની પાસે જે પ્રોબ્લેમ છે, શું શું થઈ શકે આ હોલમાર્કિંગથી એવી પ્રોબ્લેમ લખ્યા, પ્લસ એમને નોટ ડાઉન કર્યું છે અને લોકોએ અલગ અલગ માંગણી કરેલી. ફોર એક્ઝામ્પલ, એમને જે 14, 18 અને 22 રાખેલા છે, આજે આપણે ગામડાઓમાં 23 કેરેટ ની પ્રચલન છે, એટલે એ લોકોએ 23 અને 24 કેરેટની રાખવાની બી ધોરણા કરી છે. એ લોકોએ જેટલું સોનું છે આપણી પાસે પડ્યું છે એ સરકારે જે 18 તારીખ નક્કી કરેલું એ બી એક્સટેન્શન આપ્યું છે, એને 1 સપ્ટેમ્બર સુધી એક્સટેન્શન કર્યું છે કે ભાઈ એ પીરિયડમાં તમારી પાસે જે સોનું પડે છે ગલાવી લો, કાં તો એને કન્વર્ટ કરી નાખો. એવી રીતે ડેફિનેટલી એક મોટું નુકસાન થશે આ ઇન્ડસ્ટ્રીને. આખા હિન્દુસ્તાનની આપણે ગણના કરીએ તો લગભગ 5000 ટન સોનું હજી હોલમાર્કિંગ થયું નથી, જે લોકોના શોરૂમોમાં પડ્યું છે. એટલે એમાં ડેફિનેટલી કંઈક લોસ તો થશે, મોટી લોસ થશે. એનું લોસનું કારણ છે કે કોરોના વાયરસથી આમ બી 1.5 વર્ષથી લોકોની કમર તૂટી જ ગઈ છે અને હવે આ નુકસાન બી ભોગવવું પડશે, એટલે સરકારે થોડું ટાઈમ આપ્યું છે. પણ જોઈએ હવે ઇન્ડસ્ટ્રીમાં શું થાય છે. એનું કારણ છે કે ભાઈ જે આજે મોટા જ્વેલર્સ જેટલા બી બધા છે એ લોકો બેંક લોન કાં તો ફાઇનાન્સ જે કરતા હોય એ લોકોની પાસે લોન લઈને કામ કરતા હોય છે, એટલે હવે આ લોસ જે આવશે એ ક્યાંક ને ક્યાંક એમને બેર કરવી પડશે. પણ સરકારે બીજા બી નોર્મ્સ કર્યા છે. અમુક જે સ્ટેટમાં 256 જિલ્લાઓમાં એ લોકોએ ધારણા રાખી છે કે ભાઈ આ જિલ્લાઓમાં હોલમાર્કિંગ સેન્ટર છે એટલે એ જગ્યા એ લોકોએ હોલમાર્કિંગ કરવાનું રૂલ રાખ્યું છે. 40 લાખ સુધીના જે ધંધો કરતા હોય એ લોકોને માટે બી આ રૂલ લાગુ નથી પડતો. પ્લસ 2 ગ્રામની નીચેની જે વસ્તુઓ છે એનામાં બી હોલમાર્કિંગ લગાડવાની જરૂરત નથી. હવે આ બધું જોતા એક સારી ટ્રાન્સપરન્સી આખા ઇન્ડિયામાં આવી જશે. અને ફોરનમાં આપણે જ્યારે દુબઈમાં જઈએ કે બીજી કોઈ કન્ટ્રીમાં જઈએ ત્યાં બધું માર્કિંગ કરેલી વસ્તુ આવતી હોય, એ જ વસ્તુ હવે ઇન્ડિયામાં થશે.